વિદ્યાર્થી મિત્રો અને મારા સાથી શિક્ષક મિત્રો નમસ્કાર. ધી ચાઈ સ્ક્વેર ટેસ્ટ ક્રોસ પ્રોબ્લેમ અંગેના આ પ્રેઝન્ટેશન લેક્ચરમાં હું આપ સૌ લોકોનું સ્વાગત કરું છું. આજનો આપણો જે વિષય છે, આ જે લેક્ચર છે, એમાં આપણે ધી ચાઈ સ્ક્વેર ટેસ્ટ વિશે વાત કરી રહ્યા છીએ. અને ચાઈ સ્ક્વેર ટેસ્ટ જે છે એની વેલ્યુ, એટલે કે ચાઈ સ્ક્વેર જે કિંમત છે, એની મદદથી આપણે જે ટેસ્ટ ક્રોસ પ્રોબ્લેમ જે છે એને કઈ રીતે સોલ્વ કરીએ છીએ. શરૂઆત કરીએ છીએ લેક્ચરની. આપણને હું આપને એક જે પ્રોબ્લેમ છે એ બતાવું છું અને પ્રોબ્લેમને આધારે કઈ રીતના એમસીક્યુ બને છે એ આપ જુઓ. તો જો સ્ક્રીન પર આપણને પ્રોબ્લેમ જે છે, પ્રોબ્લેમ આ પ્રમાણે છે. અહીંયા પ્રોબ્લેમ લખેલો છે આ, અને પ્રોબ્લેમ હું વાંચું છું અને આપને સમજાવી દઉં છું પ્રોબ્લેમ શું કહેવા માંગે છે. હવે જો, અ ટેસ્ટ ક્રોસ ઓફ સ્મૂધ યલો ડબલ હિટરોઝાયગોટ વોઝ મેડ વિથ અ વ્રિંકલ ગ્રીન હોમોઝાયગોટ. એટલે આપણને જે પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમની જે રકમ છે, જે ડિટેલ જે આપણને આપેલી છે માહિતી, એમાં આપણને શું કીધું છે કે સૌથી પહેલાં તો જે પેરેન્ટની આપણે વાત કરીએ તો પેરેન્ટ પિતૃ જે છે એ બે વટાણાના છોડ છે. હવે એક વટાણાનું જે છોડ છે એ કેવો છે, તો જો અહીંયા લખેલું છે હિટરોઝાયગોટ, એટલે વિષમયુગ્મી છે. અને આ પેરેન્ટને જે હિટરોઝાયગોટ છે એને આપણે, ચલો અહીંયા આપણે આને નર તરીકે લઈએ, અને આ જે પેરેન્ટ છે જે વિષમયુગ્મી છે એ કેવા વટાણા ઉત્પન્ન કરે છે, તો એ સ્મૂધ એટલે કે લીસા અને પીળા રંગના વટાણા ઉત્પન્ન કરે છે. બીજો જે છોડ છે, વ્રિંકલ ગ્રીન, બીજો જે વટાણાનો જે છોડ છે એને, જેને પણ આપણે અહીંયા, ચલો આ જે છોડ છે એને આપણે એઝ અ ફિમેલ પ્લાન્ટ લઈએ, હે ને. તો બીજો જે વટાણાનો છોડ છે એ વ્રિંકલ અને ગ્રીન, એટલે કે બીજની સપાટી કેવી છે, ખરબચડી, અને બીજ કેવા ઉત્પન્ન કરે છે, લીલા રંગના, હે ને, ખરબચડા અને લીલા રંગના વટાણા ઉત્પન્ન કરે છે આ જે બીજો છોડ છે એ. એમની વચ્ચે આપણે શું કરાવ્યું છે, કસોટી સંકરણ કરાવ્યું છે, ટેસ્ટ ક્રોસ કરાવ્યું છે. અને ટેસ્ટ ક્રોસને કારણે જે આપણને સંતતિ મળે છે, જે બીજ મળે છે, હે ને, તો જે અહીંયા તમે જુઓ ધી પ્રોજેની ડેટા આર એસ ફોલો, એટલે જે બીજ, આ જે ટેસ્ટ ક્રોસ છે, આ ટેસ્ટ ક્રોસને કારણે જે બીજ ઉત્પન્ન થાય છે એ કેવા છે, તો 154 જે છે, 154 સ્મૂધ યલો લીસા પીળા, પછી 124 જે છે સ્મૂધ ગ્રીન લીસા લીલા, પછી 144 વ્રિંકલ યલો એટલે કે ખરબચડા પીળા, 146 વ્રિંકલ ગ્રીન ખરબચડા લીલા, અને કુલ જે બીજ છે, કુલ બીજની સંખ્યા કેટલી છે, 568. બરાબર. હવે આપણને પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ આ પ્રોબ્લેમ જે છે એમાંથી આ જે ટેસ્ટ ક્રોસ જે તમે કરો છો તો તમને ચાઈ સ્ક્વેર વેલ્યુ જે છે એ કેટલી મળે, એક્સપેરિમેન્ટલ ક્રોસ જે તમે કરો, આ એક્સપેરિમેન્ટલ ક્રોસ કે જે ટેસ્ટ ક્રોસ જે તમે કર્યો, તો ચાઈ સ્ક્વેર વેલ્યુ પૂછીએ પહેલા પ્રશ્નમાં. ચાર વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો. બીજો પ્રશ્ન જે છે, બીજા પ્રશ્નમાં તમને શું કીધું છે, ફિનોટાઇપિક ક્લાસ જે છે, બેઝડ ઓન ફિનોટાઇપિક ક્લાસ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. એટલે ફિનોટાઇપિક ક્લાસ જે છે એને આધારે તમારે ડીએફની જે વેલ્યુ છે એ તમારે કહેવાની છે. પછી ત્રીજો જે પ્રશ્ન છે, ત્રીજા પ્રશ્નમાં તમારે પી વેલ્યુ એટલે કે જે પ્રોબાબિલિટી વેલ્યુ જે છે એની રેન્જ તમને પૂછેલી છે, હા ને, કોની વચ્ચે તમને મળશે. પછી ચોથો જે પ્રશ્ન છે, તો ચોથા પ્રશ્નમાં તમે જુઓ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ ઓફ જીનેટિક ડેટા, એટલે કે તમે આ જે ક્રોસ કર્યો અને તમારો જે ડેટા છે એમાંથી જે તમે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરો છો, તો તમે જે નલ હાઇપોથેસિસ બનાવો એ નલ હાઇપોથેસિસ કરેક્ટ છે, ઇનકરેક્ટ છે, કે પછી ઇન્ડિકેટ્સ ઓનલી ધ એક્સપેરિમેન્ટલ ડેટા, પ્રોવાઈડ નો સ્ટેટિસ્ટિકલ કમ્પ્લેનિંગ આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ ધ હાઇપોથેસિસ, હે ને. એટલે કે તમે જે હાઇપોથેસિસ જે બનાવી છે તો એના માટે કોઈ ચોક્કસ આર્ગ્યુમેન્ટ અહીંયા નહીં થઈ શકતી, કે પછી અહીંયા જે છે નલ હાઇપોથેસિસ નોટ એપ્લિકેબલ ટુ ધીસ એક્સપેરિમેન્ટલ ક્રોસ, નલ હાઇપોથેસિસ લાગુ ના પડે. આવા ચાર ઓપ્શન તમને આપેલા છે. બરાબર. હવે આ જે પ્રોબ્લેમ જે છે આને આપણે સોલ્વ કઈ રીતે કરવાના, હે ને, તો એ બી હું તમને કહી દઉં છું.
હવે તમને આ જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે તમને જે ચાઇ સ્ક્વેર પ્રોબેબિલિટી વેલ્યુ અને ડીએફ જે છે એનું જે ટેબલ છે એ તમને ક્વેશ્ચન પેપરમાં તમને આપેલું હશે. બરાબર, હું એ ટેબલ જે છે એ તમને બતાવી દઉં છું. તો જુઓ, આ જે ટેબલ જે છે આ ટેબલ તમને આપેલું હશે. બરાબર, એક્ઝામ જે તમારું પ્રશ્નપત્ર હશે એની અંદર આ પ્રિન્ટેડ ફોર્મમાં તમને આ ટેબલ આપેલું હશે. હવે હવે આ જે પ્રશ્નો જે છે, પ્રોબ્લેમ આપણે જોયો અને જે પ્રશ્નો જે છે આનું સોલ્યુશન, આમના જવાબો કઈ રીતે મેળવવાના. હવે પહેલું જે સ્ટેપ છે, પહેલું જે સ્ટેપ છે એ તમારી નલ હાઇપોથિસિસ જે છે એ બનાવી લેવાની. બરાબર, તમે એક નલ હાઇપોથિસિસ બનાવી. અચ્છા, બીજું જે સ્ટેપ છે, સ્ટેપ ટુ, તમારે જે એક્સપેક્ટેડ નંબર છે, અપેક્ષિત જે કિંમતો છે એ તમારે મેળવવાની નલ હાઇપોથિસિસ પરથી. ત્રીજું જે સ્ટેપ છે એમાં તમારે જે ચાઇ સ્ક્વેર ટેસ્ટનું જે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરશો, તમને ચાઇ સ્ક્વેર કિંમત મળશે. પછી તમને જે ફિનોટાઇપ છે એના પરથી તમારે ડીએફની વેલ્યુ મેળવવાની હા ને. એટલે હવે આટલી વેલ્યુ તમે નક્કી થઈ જાય, તમે ડીએફની વેલ્યુ થઈ જાય, ચાઇ સ્ક્વેરની વેલ્યુ નક્કી થઈ જાય, તો પછી તમારે શું છે કે જે ટેબલ છે એ ટેબલની અંદર તમારે આ કિંમતો જોવાની છે. અને ટેબલને આધારે તમારે જે પી વેલ્યુ જે છે, પ્રોબેબિલિટીની જે રેન્જ છે એ તમારે નક્કી કરવાની છે. તમે એકવાર પ્રોબેબિલિટી રેન્જ નક્કી કરો, તમને પ્રોબેબિલિટી જે છે એટલે કે પી વેલ્યુ તમને ખબર પડે, તો એના પરથી તમે જે તમારી હાઇપોથિસિસ છે એનું તમે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ જે છે એ કરી શકો. તો કઈ રીતે પ્રોબ્લેમ શું છે મેં તમને સમજાવ્યો, કઈ રીતે તમારે કરવાનું છે એ બી સમજાવ્યો. અચ્છા, તમે આ જ વસ્તુ જે છે લેક્ચરમાં હું તમને આ દરેકે દરેક જે સ્ટેપ છે એ તમને દરેકે દરેક સ્ટેપ જે છે, નલ હાઇપોથિસિસ કઈ રીતે બનાવવાની, એક્સપેક્ટેડ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની, ડીએફ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું, ચાઇ સ્ક્વેર વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની, આ બધી વસ્તુ જે છે લેક્ચર જે છે અત્યારે હું લઈ રહ્યો છું, રેકોર્ડિંગ ચાલુ છે, અને તમે આ જે લેક્ચર છે એને મારી એપ પર આવીને જોઈ શકો છો. બીજી વસ્તુ કે અહીંયા આ જે પ્રોબ્લેમ જે છે હા ને, કઈ બુકમાં છે તો એ બુક અંગેની માહિતી છે એ પણ તમને મેમ્બર્સ ગ્રુપમાં મળી જશે. અને લેક્ચરની અંદર શું છે તો લેક્ચરની અંદર એક મેં ફિગર મેં મૂકી છે, એક આકૃતિ છે, એક ટેબલ છે જે નથી બતાવ્યું અત્યારે તમને. અચ્છા, પછી જેટલી પણ થિયરી જે છે, આખો જે કોન્સેપ્ટ છે, તો આખો જે કોન્સેપ્ટ છે એ પણ તમે વાંચી શકો. નલ હાઇપોથિસિસ ચાઇ સ્ક્વેરનો જે સંપૂર્ણ થિયરી છે એ પણ મેં મૂકી દીધી છે, તો તમે એ પણ તમે વાંચી શકશો. તમે તમારા જે આખું જે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ તમારે કરવું છે તો બધી થિયરી પણ અંદર મેં ઇન્ક્લુડ કરી છે અને તમને બધી વસ્તુ હું સમજાવી દઈશ ચારે ચાર પ્રશ્નોના જવાબ. મારું નામ મનીષ કોષ્ટી સર છે, હું અમદાવાદથી છું. બાય બાય, નમસ્તે.